તો આજે આપણે વાત કરીશું કે ધોરણ દસમું જે ચેપ્ટર છે બરોબર, વાત કરીશું વર્તુળ વિશે. તો ઈ ચેપ્ટર બહુ એકદમ સરળ છે મિત્રો, અને તમારા માર્ક પણ એની અંદર પૂરેપૂરા પહોંચી જશે. એની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે બરોબર. કોઈ પણ વસ્તુ એવી છે ને એની અંદર કે એની અંદર અઘરી લાગે એવી, તો આખા ચેપ્ટરમાં આજે આપણે એક જ લેક્ચરની અંદર આખું જે આપણે કવર કરશું. તો ધ્યાનપૂર્વક સાંભળજો, ચાલો શરૂ કરીએ. ચેપ્ટરનું નામ છે વર્તુળ, નામ છે ચેપ્ટરનું વર્તુળ. હવે વર્તુળ એટલે આપણને બધાને આપણને બધાને ખબર કે કોઈ એક નિશ્ચિત બિંદુથી પણ કોઈ એક બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બાકીની અલગ અલગ માહિતી નથી. બીજાની અંદર પછી આ વર્તુળ ઉપર એક બિંદુ આપેલું હોય એક બિંદુ છે તમે જોઈ શકો કે ઈ રેખા વર્તુળને બે બિંદુમાં છે બે બિંદુ નથી. બીજી વાત કરીએ તો વર્તુળ ની અંદર જો વાત કરીએ તો આપણને આવી વસ્તુની ખબર પડે કે આ એક વર્તુળ અસંખ્ય રેખા આ બિંદુમાંથી પસાર થઈ શકે છે. પણ જો હું તમને એમ પૂછું વર્તુળની અંદર આવેલા બિંદુમાં
કેટલા સ્પર્શકો સામે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી કેટલા સ્પર્શકો સ્થાન થશે તો એનો જવાબ આવશે કેટલા જીરો. કેટલા સ્પર્શકો છે? જીરો. કારણ કે એ વર્તુળની અંદર જે બિંદુ છે એમાંથી બધી બધી કેટલા બિંદુમાં છે તે બિંદુમાં છે. આરે બિંદુ આરે બિંદુ આરે તો કોઈ પણ જાતનો પ્રશ્ન આવશે નહીં.
એવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. તો કેટલા સમાંતર સ્પર્શક હોય છે? બે. પછી ચોથો પ્રશ્ન છે, તે વર્તુળ અને વર્તુળ પર આવેલું બિંદુ અને તેને પાસે દોરેલું સ્પર્શક, તો એ જે સ્પર્શક વર્તુળને જે બિંદુએ છેદે છે એવા બિંદુને શું કહેવામાં આવે? બિંદુને શું કહેવામાં આવે? સ્પર્શ બિંદુ વર્તુળની બહારના બિંદુમાંથી એક સ્પર્શ કરેલો વર્તુળ છે અને વર્તુળ ની બહાર બિંદુ આપેલું છે તમને P. ધારો કે તમને બિંદુ આપેલું છે P. ત્રિજ્યા આપી દીધી છે તમને પાંચ. તો આ સ્પર્શકની લંબાઈ કેટલી મળશે? બાપુ, સ્પર્શકની લંબાઈ કેટલી મળશે? તો અહીંયા આપણને ખબર છે કે આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક કેટલા ડિગ્રીમાં ખૂણો બનાવશે? 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રીનો જે પ્રમેય નંબર પહેલાની વાત કરી કે વર્તુળની ત્રિજ્યા હોય અને સ્પર્શક હોય તો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ 90 ડિગ્રી છે એટલે આને શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. અને પાયથાગોરસનો પ્રમેય આપણને અહીંયા આવે છે. તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ તો કે શું થાય છે? તો કે ખૂણો ક્યુ કેટલો છે? તો કે 90 ડિગ્રી છે. તો 25 ચાલી બાજુ આવે એટલે 144 - 25 = PQ નો વર્ગ. તો PQ નો વર્ગ બરાબર આપણે વાત કરી શકીએ
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.